जय माता जी मित्रों, राम राम बधाई ने। आई होप के आप बधाई मजा में छो। तो के हुई मजा में छु। अत्यारे तो हवार ना वेला वेला बधाई ने गुड मॉर्निंग ने माता जी हावनो हारू करे ने बधा ने हाजा नरवा राखे। अतार मा तो जो सूरज दादा जी उगु उगु से जो। अने अतारे हवे तो शियाळा नी ठंडी देखावा मळी से। आज थी तो बहुत समकार से टाट नो। एटले अतारे तो आपणे फरजे वेवा छे एटले गाने रोटली देवा। पेला तो गाने रोटली देता आवी ने गा बाजू बांधी से जो। गा मस्त तार मा बांधी से ने तार मा तो हवे बहुत टाइट पड़वा मळी से। हाथ साटे से तो हालो हवे जो मस्त गाने रोटली देवाई गई से। पण अतार मा तो एवी ठंडी पड़वा मळी से ने झाकळ आवेलो से धीमो धीमो। એટલે બહુ ઝાકળ જો કે નથી પણ ધીમો ધીમો ઝાકળ છે, થોડો થોડો ઝાકળ છે। એટલે આ જો મકાઈમાં મોતિયા ભરાઈ ગયા છે જો। પણ હવે તો શિયાળો આવી ગયો છે એટલે કેવી ટાઈટ પડવા મળશે, બહુ ટાઈટ પડવા મળશે શિયાળો આવી ગયો છે ને એટલે। જય માતાજી મિત્રો, રામ રામ ડાયરાને। તો અત્યારે આપણે અહીંયા વાડી આવી ગયા છીએ અને આજે તો વાડીના કામકાજમાં કહું તો પાણીને ઉવાળવાનું છે અને કપાસમાં થોડીક દવા છાંટવાની છે। અને અહીંયા જો હવે વાડીમાં જવા માટે હવે તૈયારી થવા મળી છે। ત્યાં આપણે તો વંશ ભાઈ હિસકો બાંધી વાળ્યો છે હાડલા નો, અને મોટા ભાઈ ની આવી ગયા છે તો ઢાંઢા ને એવું તો બાંધેલું છે અને મસ્ત નીન ને એવું નખાઈ ગયું છે એટલે ખાવાનું કામકાજ એને શરૂ થઈ ગયું છે। તો હવે આપણે આમ જાશું કપાસમાં કે ઓલા કટકામાં ઉપર થોડોક ઢોરો છે એટલે એમાં હપતાણ પડી જાય પાણીની, એટલે પાણી ને એવું એમાં વાળવાનું છે એમ। હવે આપણે જો મોટર ચાલુ થઈ ગઈ છે એટલે કુવાની મોટરે ચાલુ છે અને આરવાજો ડાળની મોટરે ચાલુ છે જો। પાણીનો અવાજ આવતો હોય છે એટલે અમારે અમારે કુવા છે ઉલાળ્યા એટલે ડાળની મોટરે ચાલુ રાખવી પડે એટલે ઈ જો પાણી આવે ને ઈ ડાળની મોટર ચાલુ છે એટલે ઈ ડાળ કુવામાં જાય પાણી અને કુવામાંથી પડામાં જાય એટલે આપણે આમાં જો એટલે બે મોટર ચાલુ છે ડાળની અને કુવાની બે, અને કપામાં તે જો પાણી તો ચાલુ થઈ ગયું છે એટલે પાણી જો આ બાજુ આવશે મોટા ભાઈની પાણી વાળે છે અને આ બાજુ અમારે ઝાડવા લેવાનું શરૂ છે એટલે ખડ લેવાનું આમાં, અને આમાં મોટા મોટા ઝાડવા લઈ લેવી કીધું ખડ એટલે ખડ છે આમાં થઈ ગયું છે આટલામાં વધારે છે આમ ઉપર તો નથી ઢોરામાં એટલે આ બાજુ જો હવે ખડ લેવાનું મસ્ત ચાલુ થઈ ગયું છે નહીં। હા, અને આમે તે થોડું કાલ ખાતર નાખવાનો એવો પ્લાન છે ને, થોડું પાણી હોરું નીકળી જાય પછી એમ કે પાણી ની નીકળી જાય એટલે ખાતર નાખવાનું છે એટલે કીધું મોટા મોટા ઝાડવા લઈ લેવી અને કપા થોડુંક આમાં નાનું એટલે ખડ તો થોડુંક મોટું થઈ ગયું આટલામાં છે વધારે, બાકી આમ તો નથી બાકી નથી આમાં, કારણ કે રેસકાન થઈ જાય એટલે થોડું કપા નાનું રહી ગયું એટલે કીધું આમાં ઝાડવા થોડાક થઈ ગયા છે તો પાણી હોરું નીકળી જાય અને પછી કાલ એવું ખાતર નખાઈ જાય એમ, પ્રોટીન આપવાનું છે થોડુંક નકર તો હાર વાર ખડ નો લઈ લે, ખડ ને ઓલા ફાયદો આપવો પડે નહીં। હા, એટલે કીધું તો ખડ ના થોડાક મોટા મોટા ઝાડવા લઈ લેવી એમ। એટલે કીધું તો હારો વાર ખડ લેવા જાય ને તો એટલે નકર તો ખાતર નાખ્યું ને તો ઈ ખડ ને ગણ કરી જાય તો ખડ થાય સીધું મોટું વધારે વધી જાય અને આપણે તો ખાલી કપા ને પ્રોટીન આપવાનું છે ફાઈનલી। તો હવે આપણે કપાસ માંથી થોડું ખડ ને એવું લઈને વૈયા છે, થોડું કાંઈ કુવામાં મોટર શરૂ છે એટલે થોડુંક અવાજ નું તમારે એડજસ્ટ કરવું પડશે, અને જો અહીંયા થોડુંક ફળ ને ફ્રૂટ ને એવું લાયા તા કીધું કે થોડોક કોરો ખવાઈ જાય હારવાય અને થોડોક નાસ્તો થઈ જાય તો અહીં સફરજન ને સીતાફળ અને જામફળ ખાવા છે તો અહીં ઝાડવામાં છે અને અહીંયા જો ખવાવાનું શરૂ થઈ ગયું છે, જામફળ જ ખાવશું જો પેલા સફરજન છે સીતાફળ છે જો આ સફરજન ને આ સીતાફળ છે તો પણ પેલા મને જામફળ ખાવું એમ છે વાડીના તાજા જામફળ છે ને તમે કીધું પેલા જામફળ ખાઈ લો મેં કીધું અને જામફળીમાં આપણે તો જામફળ તો બહુ જ આવેલા છે આમાં ડાયું ડર પણ હજી બહુ પાક્યા નથી કાસા મીડિયમ છે એટલે પાકે ત્યારે ખાવા આવજો। તો હવે હાલો હવે થોડોક નાસ્તો કરી લેવી, મસ્ત સીતાફળ ખાવાનું ચાલુ થઈ ગયું છે હવે કેટલું ખવાય એનું માપ નથી નહીં હજી બધા ખવાય જાય એવું લાગે અને સીતાફળ મસ્ત છે જો બાકી હારું જો ગળહટું છે મસ્ત નહીં
પણ બી કાઢવો પડે ઈ નો ગમે નહીં એમ થાય કે ઓલા જામફળ કે સફરજન ગોડે જીધું ખાવાનું હોય તો આમાં તો બી કાઢ કાઢ કરવું પડે ને એટલે મજા નો આમ ભાવે તો બહુ જ તે નહીં પણ આપણે સારું થોડા કા બી આવતા બંધ થઈ જાય હવે સ્વાદ કેવો મસ્ત આવે પણ સીતાફળ નો ને સ્વાદમાં થોડું ઘટે હલો હવે આપણે જો મસ્ત બપોરા પાણી કરી લીધા છે અને હવે જ આવું છે કાકાની વાડી એટલે એ જો વૈયા જશે બે હવા ત્યારે બપોરા પાણી કરીને કાકાની વાડી આવી જાય એટલે કાકાની વાડી આખી નહીં થતી એટલે મારા હારાને બધાને ભાઈનું જ છે આવડો એટલે વારાફરતી બધાને એટલે એને છેલ્લો ભાગ છે એટલે મારા કાકાની વાડી ન્યા છે તો આપણે હવે ખાઈ પીને હવે ના બેહવા જવું છે હલો હવે જો મસ્ત કાકાની વાડી એવી એવા છીએ કાકાની વાડીએ જામફળી ને એવું બધું છે ને કાકાની વાડીએ મજા આવે એવું છે ને અમારે એને કાકાની એને જો મસ્ત ગા વિયાણી છે ને આ વાસડી ને કે એવી દો અસલ ભારે રમાડે જેવી છે ને નનકે એવી વાસડી છે ગાજ કાલ જ વિયાણી ને કાલ કા બેદી થઈ ગયા પણ ભડકતી લાગે છે ને હમણાં આમ જોતો ને પાછળ પાકાવું પાછી ભાગે છે અને આ પગ થોડો કામ હરખો કરવાની જરૂર છે બસ બસ આવ કેવા કાન જો કાન ખડા કર્યા દિયો ભદુડીને આગે આગે ભાગે છે ભદુડીને આગે આગે ભાગે છે ઈને આ ફોન ને આ માયક થી બીતી હોય માણા થી તો ન બીતી હોય જીકુડી ને આજે દાંત બાત કઈ ન આવ્યા હોય નઈ આનું દાંત મસ્ત કેવી છે કીતર કાબરી ધોળી ને જર્સી વાસળી કેવાય એમ નઈ જર્સી કેવાય જર્સી અને ઓલ થેલી માં પગ દઈ દીધો છે જો આ નામ કાક રાખ દો ને નામ હું રાખું છે આનું એ અને તીણું રાખું છે તીણું રિંકલ તો મારું નામ છે એટલે વાસડી નામ નો હાલે ગરદણી કે રિંકલ નામ રાખ દો એ અને આખી ઓલી છે જો હવે આપણે જો મસ્ત કાકા રોલ લેથી બેહીને આવતા રહ્યા છીએ અને એની જર્સી વાછડી રમાડવાની બહુ જ મજા આવી ને અત્યારે તો સીધો દવાનો વારો ચડી ગયો છે હવે પપ્પાઈ ભરાઈ ગયો છે જો કારણ કે હવારમાં તો બપોર પછી ખબર જ હતી કે દવા ને એવું સાટવાનું છે એટલે આપણે હવારમાં લાઈટ હતી એટલે કુંડી ભરી વાળી છે અને આપણો અત્યારે પોપાઈ ભરાઈને થઈ ગયો છે રેડી હવે સડીને સીધો હવે દવા સાટવાનું શરૂ કરવાનું છે બહુ પોરો ખાઈ લીધો કાકા નોલે જઈને મસ્ત બેઠા ને એની જર્સી વાસડી ઘડીક રમાડી અને હવે દવા સાટવાનો વારો ચડી ગયો છે એનો એટલે મારો નહીં એનો એક નો જ તે કેમ તું જાણે કેમ બપોર વસાળે કામ કરતી હોય એને જેમ કરશો તો મારે તો નહીં દવા સાટવાની ને મારે ખડ લેવાનું છે તમારે દવા સાટવાનો વારો તમારો તો હાલો હવે હું છે ને એને પપ સડાઈ દઉં એટલે એ મળે સાટવા તે અને હું જાઉં ખડ લેવા નહીં તો ફાઇનલી આપણે આ કટકામાં દવા સટાઈ ગઈ છે અને ઉપલા કટકામાં દવા સાટવાની હજી બાકી છે કારણ કે હવારમાં એમાં પાણી શરૂ હતું એટલે કાંઈ એમાં બધું લીલું થઈ ગયું હોય એટલે કાંઈ દવા સટાય એમ હતું નહીં બધો ગારો જ હતો હજી તો અને આ બાજુ ખડ લેવાનું પણ કામકાજ હવે પૂરું થઈ ગયું છે કેમ થઈ ગયું ને બધું લેવા ગયું ને ખડ ને એવું પૂરું થઈ ગયું જો ના નહીં દેખાતું કેટલું લઈને વી આવ્યા હવે ગાડાનો આખો ડાગડો ભરાઈ ગયો છે અને કપામાંથી લીધું ને કાક વલ્લભ બાપુ માંડવી લેવા ગયા હતા અને બે ગાડીઓ નાખ લેવા અને કાક ઓલે આપણે શેઠાણ સા શેલો હતો ને મકાઈ વાળો એમાં ખાતર નાખવાનું છે એમાં ખડ થઈ ગયું હું આવું તે ખોતરી ને બધું લઈ લીધું એમાં તે તો હવે કામકાજ માં તો અહીંયા બાકી બધું પૂરું થઈ ગયું છે અને હવે ઘરે જવાનું છે હવે જાવી ઘરે હવે ખડબડ લેવાઈ ગયું છે ને ગાડું થઈ ગયું છે કપ્લેટ આપણું તો હવે ઘરે જાવી તો હવે આપણે જો મસ્ત ઘરે આવી ગયા છીએ વાડીએ થી ખેતર થી વહી આવ્યા ઘરે અને અમારા વંશભાઈ અહીંયા રમવા મીડ્યા છે આટો મારવા મીડ્યા છે ને વંશ ક્યાં આટો મારવા ગયો તો આમ થી આવતો ગુલમરે ના હું કરતો હતો ફેક ના રમો છો બધા ફેક હવે જદી અંધારું થવા મળ્યું છે હવે નો જવાય હો તો હાલો હવે જો મસ્ત ફરજે અત્યારે તો વૈયા વાસી અને હવે દી રહ્યો નથી અત્યારે ઝાકળ આવવાનું શરૂ થઈ ગયું છે જો
દી આથમી જોશે ને ધુખડ ધુખડ લાગે છે ને હવે શિયાળો આવી જશે એટલે થોડી થોડી તારથી ને ટાઢે પડવા મળીશે અને દી આથમી જોશે ને હવે આપણે ઢોર દવાનું ટાણું થઈ ગયું છે તો આ સાથે જ આ વ્લોગ અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય.